મિત્રો, હું શાર્દુલ ઠાકર, શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, જીઆઈએ આઈટીઆઈ બ્રાંચ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમને પ્રેક્ટિકલની અંદર જે વિષય ઉપર વાત કરવાનું છું તે સીએસએસ કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ કોમ્પોઝરમાં કેવી રીતે થઈ શકે એની વાત હું આજે તમને અત્યારે આ પ્રેક્ટિકલની અંદર કરીશ. તો આ પ્રેક્ટિકલમાં ખાસ કરીને એક વસ્તુ મારે જે તમને બતાવવાની બીજી જે રહી ગઈ હતી કે તમે જ્યારે ટેબલ ક્રિએટ કરો મિત્રો, કોમ્પોઝરમાં ટેબલ ક્રિએટ કરો તો એ વખતે એની અંદર સાથે સાથે ઇમેજ પણ કેવી રીતે મૂકી શકાય એની એકાદ વાત મારે તમને બતાવવાની જે બાકી હતી એ હું જરા બતાવી દઉં. ત્યાર પછી આપણે આગળની વાત કરીએ કે સ્ટાઇલ શીટ શું છે, સીએસએસ શું છે. અહીંયા સીએસએસનું મેનુ આપેલું છે, અહીંયા ઇન્સર્ટ કરું છું, અહીંયા ટેબલ, અહીંયા કન્વર્ટ ટુ ટેબલ છે, ઇન્સર્ટ બોડી ઓફ ટેક્સ્ટ પેરેગ્રાફ, ડોન્ટ સેવ, કોમ્પોઝર ફરીથી ઓપન કરીએ છીએ, ઇન્સર્ટ ટેબલ. ઇન્સર્ટ ટેબલની અંદર ક્વિકલીની અંદર તમારે કેટલા ટેબલ તમે બનાવવા માગો છો અથવા કેટલા સેલનું ટેબલ તમે બનાવવા માગો છો એ અહીંયાથી સિલેક્ટ થઈ શકે. પ્રિસાઇસલીની અંદર તમે રો અને કોલમનો નંબર આપી શકો. સપોઝ કે રો અહીંયા પાંચ રોઝ અને ત્રણ રોઝ અને ત્રણ કોલમ એવું એક ટેબલ અને એની જે વિડ્થ જે છે એ 75% ની હું રાખવા માગું છું, બોર્ડર એકની બોર્ડર, સેલ રેપઅપ સેલ્સ, હોરિઝોન્ટલ એલાઇનમેન્ટ સેન્ટર, વર્ટિકલ એલાઇનમેન્ટ મિડલ, અને આ રીતે આખો 3x3 એક ટેબલ હું અહીંયા સિલેક્ટ કરીશ અથવા 3x3 એક ટેબલ મેં અહીંયા આગળ ઇન્સર્ટ કર્યું. નવી રો અહીંયા ઉમેરી શકાય છે. જુઓ અહીંયા આ જે બટન છે ને ત્યાં આગળ જો વચ્ચે ક્લિક કરશો તો અહીંયા ડિલીટ થઈ જશે, નીચે રો ઉપર ક્લિક કરશો તો નવી રો ઉમેરાશે, અને અહીંયા ઉપરની બાજુએ કરશો તો નવી રો ઇન્સર્ટ થશે. એવી રીતે કોલમની પણ, કોલમ માટે પણ કંટ્રોલ આપેલો છે, કોલમ ડિલીટ થઈ જશે એ રીતે. અચ્છા, અહીંયા હું ઇન્સર્ટ પિક્ચર કરતો હતો, ઇન્સર્ટ પિક્ચર મેં ગયા લેક્ચરમાં ઇન્સર્ટ ઇમેજ કરતો હતો, મેં ગયા લેક્ચરમાં બતાવ્યું હતું તમને. અને અહીંયા સપોઝ કે આ રક્તદાન કેમ્પની ઇમેજ અહીંયા લઈએ છીએ, એનું આપીએ છીએ ટૂલ ટીપ આપીએ છીએ બ્લડ ડોનેશન, અને અહીંયા ઓલ્ટરનેટ ટેક્સ તરીકે પણ આપીએ છીએ બ્લડ ડોનેશન. અહીંયા ડાયમેન્શનની અંદર મારે તમને ખાસ જે વાત કરવી છે તે કસ્ટમ સાઇઝમાં અહીંયા 100% આપણે આપીએ છીએ, અને અહીંયા પર્સન્ટ ઓફ સેલ આવે છે, અને અહીંયા પણ 100% ઓફ સેલ એપિયરન્સ જે છે એ રેપ લેફ્ટ, એ જો તમારે ટેક્સ મૂક્યું હોય સાથે તો, અને લિંક જે છે આની કોઈ લિંક તમારે આપવી હોય તો તમે આપી શકો છો. સપોઝ કે આ જે પિક્ચર મૂક્યું છે એની લિંક તરીકે કોઈ પણ તમે ઈમેલ એડ્રેસ પણ આપી શકો, રિલેટિવ ટુ પેજ, એટલે તમે બીજા કોઈ એક પેજની લિંક પણ મૂકી શકો, કોઈ એક ફોટોગ્રાફની પણ લિંક મૂકી શકો. તો એ રીતે તમે લિંક મૂકી શકો, પણ આપણે લિંક નથી મૂકતા અહીંયા, અને અહીંયા આગળ ઓકે આપીએ છીએ. તો હવે આ જે ઇમેજ બની છે તે ઇમેજ તમારા સેલના સેલ ટુ સેલ બની છે,
અને આ ઇમેજને ફરીથી એની પ્રોપર્ટીમાં જઈએ અને ડાયમેન્શનમાં જઈ અને અહીંયા 25% ઇમેજ કરી દઈએ. ઓકે આપીએ. ફરી એક વખત ઇન્સર્ટ ઇમેજ, ઇમેજનો ફોટોગ્રાફ. એ મારી પાસે જે ઇમેજીસ છે ને એ બહુ મોટી ઇમેજીસ છે, જોઈ લઈએ કોઈ નાની ઇમેજ મળતી હોય તો. એક નાની ઇમેજ લઈએ અહીંયા અને ઇનર વ્યૂ. અને અહીંયા ઇનર વ્યૂ ડાયમેન્શન જે છે તે 75%, 25%. તો પિક્સેલ ઓફ 25% ઓફ સેલ, 25% ઓફ સેલ. ઓકે આપો. આ ઇમેજ જે છે એ સેલના 25%માં આવશે, બરોબર ધ્યાન આપજો. આને જો તમે સેલને નાનો કરવા જશો તો ઇમેજ પણ નાની થઈ જશે. સેલને નાનો કરવા જશો તો ઇમેજ પણ નાની થઈ જશે. એની જગ્યાએ તમે પ્રોપર્ટીની અંદર 100% ઓફ સેલ આપી દો અને પછી જો સેલ નાનો કરો પ્રોપર્ટીમાં, ઇમેજ પ્રોપર્ટીમાં ડાયમેન્શનમાં, અહીંયા સેલ 100 આપી દો. ઓકે આપો. તો હવે તમે જેટલો સેલ બનાવશો, તમારો જેટલો સેલ હશે ઇમેજ એટલી નાની કે મોટી થશે. સપોઝ કે અહીંયા હું બીજી એક ઇમેજ ફરીથી એક વખત જો બીજી એક ઇમેજ લઉં છું ઇમેજ, અને આ જે ઇમેજ છે એ ગેટ વ્યૂની ઇમેજ આપીએ છીએ. એમાં લખીએ ગેટ ડાયમેન્શન કસ્ટમ 100% ઓફ સેલ, બરાબર ધ્યાન આપજો. અહીંયા 100% ઓફ સેલ આવે છે અને જો તમે 12 સેલની 12 ઇમેજ મૂકો તો 100% ઓફ પેજ એવું ઓપ્શન આવશે. તો જો ઇમેજ ભલે ગમે એટલી મોટી છે પણ આ જે ઇમેજ છે એ ફક્ત સેલની અંદર સેટ થાય એવી તમારી ઇમેજ જે છે એ રહી જશે. તો આ રીતે ઘણી બધી ઇમેજ એક સાથે તમારે જ્યારે ગોઠવવી હોય ત્યારે તમે ટેબલની અંદર ગોઠવી શકો અને ટેબલની પ્રોપર્ટીની અંદરથી બોર્ડર તમારે પછી બંધ કરવી હોય તો બંધ પણ કરી શકો. ટેબલ અને ટેબલની પ્રોપર્ટી એની અંદરથી બોર્ડર જે છે એને 0 કરી દો, સ્પેસિંગ 0 અને આ પેડિંગ કેરેક્ટર પણ 0 આપી દો. એપ્લાય ઓકે આપી દો અને તમે એને વેબ બ્રાઉઝરમાં જોશો. પાછું સેવ કરવાનું કહેશે આપણને, સેવ કર્યા વગર પાછું વેબ બ્રાઉઝરમાં જોવા દઈ દે. ખાલી ગેટ નામ આપીએ છીએ આપણે, ગેટ નામ આપીને એને વેબ બ્રાઉઝરમાં જોઈએ છીએ. તો આ રીતે આખી ઇમેજ તમને ત્યાં આગળ દેખાશે. મારે જે વાત એક બીજી એક ખાસ જે કરવાની છે તે આની અંદર સીએસએસની તમારી સાથે વાત કરવાની છે. આ લેક્ચરની અંદર મારે તમારી સાથે સીએસએસની વાત કરવાની છે. મિત્રો તમે બધા સમજો છો સીએસએસ એટલે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. તમારા ઘણા બધા પેજીસ હોય, ઘણા બધા પેજીસ હોય અને ઘણા બધા પેજીસની અંદર તમારે સ્ટાઇલ જે છે એ એક સમાન જો તમારે રાખવી હોય ને એવી તમારે કેસ્કેડિંગ સ્ટાઇલ તમારી પોતાની તમારે ક્રિએટ કરવી હોય તો કેવી રીતે અહીંયા કોમ્પોઝરની મદદથી થઈ શકે એની વાત હું તમને કરવા જઈ રહ્યો છું. અહીંયા બે વસ્તુઓ છે. સૌથી પહેલા તો અહીંયા બધી ફાઇલો બંધ કરી દો, ડોન્ટ સેવ. એક નવી ફાઇલ ઓપન કરો, ન્યૂ ફાઇલ. તો સૌથી પહેલા તમે નવો ટેમ્પલેટ ક્રિએટ કરવા જઈ રહ્યા છો. નવું ટેમ્પલેટ ક્રિએટ કરો, અ ન્યૂ ટેમ્પલેટ બેઝ, અથવા તો નવી ફાઇલ. પહેલા એક બ્લેન્ક ડોક્યુમેન્ટ લઈ લો, બ્લેન્ક ડોક્યુમેન્ટ લઈ લો, ક્રિએટ કરો.
क्रिएट करो नो टैब, आ टैब ने बंद करो अने फाइल ने सेव करो, सेव एज करो। अहीं आगळ हूँ आपूँ छू सीएसएस यूजिंग कॉम्पोजर, सीएसएस यूजिंग कॉम्पोजर, ओके ऊपर क्लिक करो। तमारी तमारू आपण अहीं बराबर ध्यान आपजो, हवे अहीं सीएसएस यूजिंग कॉम्पोजर ऊपर क्लिक करीने सेव कर दो और आ फाइल जे छे टेम्पलेट तरीके हवे नवी फाइल ओपन करो, न्यू डॉक्यूमेंट बेस्ड ऑन अ टेम्पलेट। अने टेम्पलेट क्यांथी लावानो, क्यां सेव करवानो टेम्पलेट, तो फाइल नु नाम आपणे आपवुं पड़शे अहींया कॉम्पोजर टेम्पलेट, ओपन ऊपर क्लिक करो, फाइल नॉट फाउंड, अहींया कॉम्पोजर टेम्पलेट, अहींया ब्लैंक टेम्पलेट ऊपर क्लिक करो અને બ્લેન્ક ટેમ્પલેટ ઉપરથી તમે ટેમ્પલેટ ક્રિએટ કરો। એટલે હવે તમારું જે છે આને બંધ કરી દો, આ ફાઇલ જે છે એ તમારી ટેમ્પલેટ ફાઇલ ક્રિએટ થશે। ફરી એક વખત જોઈ લઈએ, ફાઇલ ન્યૂ અ બ્લેન્ક ટેમ્પલેટ અને ન્યૂ વિન્ડોમાં ઓપન કરો ક્રિએટ। તો હવે આ તમારું બ્લેન્ક ટેમ્પલેટ થયું, બે કોમ્પોઝર વિન્ડો ઓપન છે, આ જે ટેમ્પલેટ છે એને સેવ કરો, આ ટેમ્પલેટને સેવ કરો, એનું નામ આપણે આપીએ છીએ કોમ્પોઝર અથવા ટેમ્પલેટ યુઝિંગ, ટેમ્પલેટ યુઝિંગ OMPOZER કોમ્પોઝર। ટેમ્પલેટ યુઝિંગ કોમ્પોઝર અને એ ફાઇલનું એક્સટેન્શન શું આવશે, MZT એક્સટેન્શન આવશે, ટેમ્પલેટ યુઝિંગ કોમ્પોઝર, ટેમ્પલેટ યુઝિંગ કોમ્પોઝર। હવે બરોબર ધ્યાન આપજો, આ ફાઇલને સેવ કરીએ છીએ, સેવ કરી દીધી છે। હવે અહીંયા જુઓ કેસ્કેડિંગ સ્ટાઇલ શીટમાં જઈએ છીએ, હવે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ જે છે એની અંદર તમને અહીંયા ન્યૂ રૂલ્સ, સ્ટાઇલ રૂલ્સ બતાવેલા છે, ન્યૂ સ્ટાઇલ રૂલ્સ બતાવેલા છે, ન્યૂ સ્ટાઇલ રૂલ્સ, એમાં ઇન્ટરનલ સ્ટાઇલ શીટ આપેલી છે આ બાજુ, સ્ટાઇલ એપ્લાઇડ ટુ ઓલ એલિમેન્ટ્સ બાય ટાઈપ, style applied to all element of class, style applied to an element with a specific id and attribute, custom style rule division માં જો custom style rule ઉપર ક્લિક કરશો તો તમને division બનાવવા આપશે, એક class બનાવવા દેશે। તમે style rules ઉપર ક્લિક કરશો, applied style to all elements of this type, તો આની અંદર રહેલા તમામે તમામ જે આ ઓબ્જેક્ટ છે, સપોઝ કે પેરેગ્રાફ છે, હેડર છે, બોડી છે, એડ્રેસ છે, આ બધા ઉપર આ સ્ટાઇલ શીટ એપ્લાય થશે। તો આપણે અહીંયા આગળ સૌથી પહેલા અહીંયા પેરેગ્રાફ બોડી ઓફ સ્ટાઇલ, બોડી ઉપર જઈએ છીએ અને ક્રિએટ સ્ટાઇલ રૂલ્સ, ક્રિએટ સ્ટાઇલ રૂલ, તો અહીંયા જનરલ રૂલ અત્યારે હાલ આપણે કોઈ ક્રિએટ કરેલો નથી, ટેક્સ્ટ, ટેક્સ્ટ માટેનો રૂલ પ્રીડિફાઇન્ડ, એટલે ફોન્ટ ફેમિલી, કયું ફોન્ટ ફેમિલી, પ્રીડિફાઇન્ડ ફોન્ટ ફેમિલી, ટાઈમ્સ ન્યૂ રોમન, કુરિયર, મોનોસ્પેસ અથવા તો કુરિયર ન્યૂ અને એરિયલ, આપણે એરિયલ ઉપર જઈશું, એરિયલ આપણો બોડી જે છે એ ફોન્ટ ફેમિલી એરિયલમાંથી આવશે, અથવા તો જો તમારે બીજું કોઈ ફોન્ટ ફેમિલી લેવું હોય તો એની અંદરથી તમે લઈ શકો છો। અહીંયા સપોઝ કે શ્રુતિ,
શ્રુતિ ફોન્ટ ફેમિલીમાંથી આવશે, પણ આપણે પ્રી ડિફાઇનમાંથી જઈએ છીએ, એરિયલની અંદરથી પણ શ્રુતિ આવશે, એટલા માટે શ્રુતિ. ફોન્ટની સાઈઝ, અહીંયા ફોન્ટની સાઈઝનો નીચે તમને ડેમો પણ આપેલો છે, ફોન્ટની સાઈઝ આટલી રાખવી પડે. લાઈન હાઈટ જે છે એ બરોબર છે. બેકગ્રાઉન્ડ કલર જે છે, જ્યારે બોડી જે છે તે એ બોડીની બોડીનો બેકગ્રાઉન્ડ કલર જે છે, સપોઝ કે આ રાખીએ છીએ, ટેક્સ્ટનો જે કલર છે એ તમને આ રાખવાનો અધિકાર છે, તમને ટેક્સ્ટનો કલર આ રાખવા મળે છે. ઓકે, ફોન્ટનું વેઇટ નોર્મલ, ફોન્ટની સ્ટાઇલ તમારે ઇટાલિક્સ રાખવી હોય, ઉબલાઇક રાખવી હોય, ઇનહેરિટેડ રાખવી હોય તો પણ, સપોઝ કે આપણે ઇટાલિક્સ રાખીએ છીએ. કેસ, અપર કેસમાં, લોઅર કેસમાં, કેપિટલાઇઝ કેસમાં, તો આપણે કેપિટલાઇઝ કેસમાં જઈશું. દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલાઇઝ થશે, નો ચેન્જ, એટલે જે પ્રમાણે લખાતું હોય એ પ્રમાણે લખાશે. એલાઇનમેન્ટ, એલાઇનમેન્ટ જસ્ટિફાઈડ. ઓકે, આ જે છે એ બરાબર ધ્યાન આપજો, બોડીની અંદર ટેક્સ્ટની આ સ્ટાઇલ બની. બેકગ્રાઉન્ડ, બેકગ્રાઉન્ડનું કલર જ્યારે બોડી તમે સિલેક્ટ કરો ત્યારે બેકગ્રાઉન્ડનો કલર જે છે એ કેવો રાખવો છે એ તમને અહીંયા પૂછે છે. એની અંદર તમે બેકગ્રાઉન્ડનો કલર રાખ્યો વ્હાઇટ, અથવા તો તમે અહીંયા આગળ આ રીતે બેકગ્રાઉન્ડનો કલર સિલેક્ટ કર્યો. ઓપેસિટી, ઇમેજ, જો તમારે બેકગ્રાઉન્ડમાં કોઈ ઇમેજ રાખવી હોય, બેકગ્રાઉન્ડની અંદર જો કોઈ ઇમેજ રાખવી હોય તો તમે ઇમેજ સેટ કરી શકો છો, પણ એ બોડીની અંદર, પણ અત્યારે આપણે હાલ ઇમેજ એની અંદર રાખતા નથી. ઇમેજ રાખો તો ઇમેજ સેન્ટર, ટોપ, કઈ રીતે એની પોઝિશન રાખવાની છે એનું પણ તમને અહીંયા આગળ સપોઝ કે જોઈએ. અહીંયા સપોઝ કે P3ની ઇમેજ રાખીએ છીએ તો સેન્ટર રાખવી હોય તો પણ, ટોપ બોટમ રાખવી હોય તો પણ, રાઈટ, ઇમેજ સ્ક્રોલ વિથ ધ પેજ, બરાબર. પણ આપણે ઇમેજ જે છે અને હોરિઝોન્ટલી, વર્ટિકલી, ડોન્ટ ટાઇલ, તો આ ઇમેજની સાઇઝ જે છે બહુ મોટી છે, એટલા માટે આપણે ઇમેજ આની અંદર, ચલો કંઈ નહીં, ઇમેજ રાખો, ઇમેજ રાખો તો પણ, ના રાખો તો પણ. ચલો, બોડીની બોર્ડર, બોડીની જો તમારે બોર્ડર રાખવી હોય તો તમે બોડીની બોર્ડર રાખી શકો, સોલિડ રાખવી હોય તો સોલિડ રાખી શકો, ડેશ્ડ, ડોટેડ, રિજ, ગ્રુવ, ઇન્સર્ટ, આઉટસેટ, આઉટસેટ બોડી, ઇન્સેટ બોડી, રીચ. બોક્સ રાખવું હોય, આજુબાજુ તમારે બોક્સ દોરવું હોય તો બોક્સ રાખી શકો, ફ્લોટિંગ પોઈન્ટ બોક્સ, વિઝિબલી બોક્સ બોડીની અંદર રાખી શકો. માર્જિન સેટ કરવા હોય તો તમે બોક્સની અંદર માર્જિન સેટ કરી શકો. લિસ્ટ, લિસ્ટ તમે અહીંયા બનાવી શકો, બોડીની અંદર જે લિસ્ટ બને એની સ્ટાઇલ કેવી રહેશે, લિસ્ટ સ્ટાઇલ ટાઈપ, સર્કલ, ડિસ, ડેસિમલ, ડેસિમલ લીડિંગ ઝીરો, અપર રોમન, તમે નંબર કેવી રીતે આપવા માગો છો એની વાત ચાલે છે અહીંયા. અનસ્પેસિફાઈડ,
નંબર ઇનસાઇડ કે આઉટસાઇડ આવશે? તો આ જે છે તે શેની સ્ટાઇલ તમે સિલેક્ટ કરી, હવે જેટલી સ્ટાઇલ સિલેક્ટ કરી અથવા જેટલા ટેક્સ્ટની જેટલી પ્રોપર્ટી સિલેક્ટ કરી એ દરેક પ્રોપર્ટી અહીંયા આગળ તમે જેટલી કે ચેન્જ કરી છે એ રૂલ્સ બનાવ્યા છે એ તમને આપી દેશે. તો અહીંયા આગળ ઓકે આપી દીધું, બરોબર છે. હવે અહીંયાથી સપોઝ કે પેરેગ્રાફની સ્ટાઇલ, પેરેગ્રાફ મૂકીએ છીએ અહીંયા અને સીએસએસમાં જતા રહો. તો બોડીની સ્ટાઇલ તો હતી જ, અને અહીંયા સ્ટાઇલ ન્યૂ શેના માટે? તો પી ફોર પેરેગ્રાફ માટે બોડી સ્ટાઇલ, ક્રિએટ રૂલ્સ પેરેગ્રાફ માટે જે રૂલ્સ છે એ સેમ પેરેગ્રાફની પ્રીડિફાઇન્ડ સાઇઝની અંદર. એરિયલ, હેવલિટિકા ફોન્ટની સાઇઝ આપણે અહીંયા આગળ આપીએ છીએ. લાઇન વિડ્થ બરોબર છે. કલર જે છે એ રેડ રાખીએ છીએ. અને અહીંયા જે બેકગ્રાઉન્ડ છે પેરેગ્રાફનું બેકગ્રાઉન્ડ એ હંમેશા આપણે એકદમ લાઇટ કલરનું રાખવાનો પ્રયત્ન કરીશું. એની અંદર લાલ રેડમાં લખાશે એ રીતે. એની બોર્ડર જે છે એ આપણે કોઈ બોર્ડર દોરતા નથી પેરેગ્રાફની, બોક્સ નથી રાખતા, લિસ્ટ નથી, ઓરલની વાત નથી. તો પેરેગ્રાફની પણ સ્ટાઇલ નક્કી થઈ ગઈ. તો અહીંયા જનરલમાં જઈને જોશો તો તમને પેરેગ્રાફની સ્ટાઇલ જોવા મળશે. ઓકે, હવે જો તમારી આખી બોડી, બોડીની અંદર અહીંયા હું ગમે ત્યાં કોઈ જગ્યાએ જઈ, અહીંયા હેડિંગ વન છે, હેડિંગ ટુ છે, અને અહીંયા હવે હું પેરેગ્રાફ લઈશ તો તરત જ મારી સ્ટાઇલ બદલાઈ જશે. ત્યાં આગળ હું જે કંઈ પણ લખવાનો પ્રયત્ન કરીશ એ આ સાઇઝથી લખવાનું ચાલુ થશે. સીએસ દેસાઈ ટેકનિકલ. હવે આ સ્ટાઇલ જે છે એ આ આખા આ MZT પેલાની અંદર રહેશે, બરાબર છે. હવે હું જ્યારે જ્યારે બરાબર સમજો, આને હું સેવ કરી દઉં છું અને આને આ ફાઇલને બંધ કરું છું, બરાબર છે. હવે જ્યારે ન્યૂ ઉપર ક્લિક કરીશ ત્યારે મને પૂછશે કે તમારે બ્લેન્ક ડોક્યુમેન્ટ જોઈએ છે, ટેમ્પલેટ લેવું છે, અથવા તો ટેમ્પલેટ લેવું હોય તો અહીંયા અ ન્યૂ ડોક્યુમેન્ટ બેઝ ટેમ્પલેટ અહીંયા સિલેક્ટ કરો અને ઓપન કરો. કઈ જગ્યાએ ટેમ્પલેટ પડ્યું હતું તમે? તમારું ટેમ્પલેટ અહીંયા PKM ફોલ્ડરમાં પડેલું હતું. શું નામ આપ્યું હતું તમે ટેમ્પલેટનું? અહીંયા લિસ્ટ ઉપર ક્લિક કરો એટલે તમને ખબર પડશે. ટેમ્પલેટ યુઝિંગ composer.mszt composer સિલેક્ટ કરી લીધું અને ક્રિએટ ઉપર ક્લિક કરો. એટલે હવે જો બોડી તમારી આવી ગઈ તરત બેકગ્રાઉન્ડ કલરવાળી. તમે અહીંયા બોડીની શું કહેવાય એને, અહીંયા જેવું તરત તમે સિલેક્ટ કરશો પેરેગ્રાફ તો તરત પેરેગ્રાફની પેરેગ્રાફ માટેની સ્ટાઇલ તૈયાર આવી જ જશે. એમાં પછી હવે તમારે એ સ્ટાઇલ જે છે એની અંદર કોઈ ચેન્જ કરવાની જરૂર રહેશે નહીં. એટલે ઝડપથી તમે પેજ બનાવી શકો, પેજ જે છે એને ઝડપથી ક્રિએટ કરી શકો અને તમારા મૂળભૂત તમારા ફોર્મેશન કરતાં તમારા જે મૂળભૂત કાર્યો છે કે જે તમે પ્રોગ્રામિંગથી કરવા માગો છો એના ઉપર સમય વધારે ફાળવી શકો. એના માટે અહીંયા આ CSS સ્ટાઇલ બનાવવામાં આવેલી છે. સપોઝ કે અહીંયા આગળ ફરીથી ઓપન કરીએ, ફાઇલ ઓપન કરીએ. કઈ ફાઇલ ઓપન કરીશું આપણે? અહીંયા HTML નહીં, HTML ટેમ્પલેટ ઓપન કરીશું. કયું ટેમ્પલેટ? યુઝિંગ કોમ્પોઝર, ધીસ ડોક્યુમેન્ટ ઇઝ અ ટેમ્પલેટ. હવે ફરીથી CSSમાં જઈશું. CSSની અંદર અહીંયા સ્ટાઇલ એપ્લાઈડ ફોર વોટ? સ્ટાઇલ ફોર હેડર 4. હેડર 4 ની સ્ટાઇલ ક્રિએટ
હેડર ફોરની સ્ટાઇલના રૂલ્સ અહીંયા ક્રિએટ કરીએ છીએ. અહીંયા આગળ પ્રી ડિફાઇનની અંદર લઈએ છીએ કુરિયરવાળા ફોન્ટ્સ, ફોન્ટની સાઇઝ અહીંયા આગળ આપીએ છીએ 1, અહીંયા 2 અને 3, હાઈટ આપીએ છીએ નોર્મલ, બેકગ્રાઉન્ડનો કલર અહીંયા બદલીને ગ્રીન કરીએ છીએ એટલે તમને યાદ રહે, બરાબર ધ્યાન આપજો, ગ્રીન કલરનું બેકગ્રાઉન્ડ અહીંયા આગળ આપીએ છીએ. હેડર ફોર માટે કલર આપીએ છીએ, બેકગ્રાઉન્ડ જે છે તે યલો આપીએ છીએ, એકદમ બેકગ્રાઉન્ડ કલર એકદમ યલો આપીએ છીએ. બોર્ડર જે છે બોર્ડર રાખીએ આની અંદર, ડોટેડ બોર્ડર રાખીએ એટલે તમને ખબર પડે. ઓલ ફોર બોર્ડર સાઇઝ તમારે બદલી, બધી બોર્ડર જો ટોપની બોર્ડર ડોટેડ રાખવી હોય અને રાઈટ નીચેની એટલે કે બોટમની બોર્ડર જે છે એ રાખવી હોય તો તમારે રાઈટની અને લેફ્ટની બદલવી પડે. રાઈટની ગ્રુવડ રાખો અને લેફ્ટની જે છે એ રીજ રાખો. તો આ રીતે આખી બોર્ડર તમારી સેટ થઈ ગઈ. અહીંયા બોક્સ મૂકવું હોય તો બોક્સ તમે મૂકી શકો, બોક્સ મૂકવાનો પ્રયત્ન કરીએ ખબર પડે. ડિસ્પ્લે અહીંયા જો ટેબલ, ટેબલ ડિસ્પ્લે થઈ જાય. એલાઇનમેન્ટ પોઝિશન, સ્ટેટિક પોઝિશન, વિઝિબિલિટી વિઝિબલ, ક્લિયર નન, ઓવરફ્લો વિઝિબલ, વિડ્થ તમારી ચૌદ પોઈન્ટની. અહીંયા માર્જિન તમે સેટ કરી શકો 0 mm. પેડિંગ કેરેક્ટર સેટ કરી શકો. ઓફસેટ સેટ કરી શકો. એ જ રીતે લિસ્ટ અહીંયા સિલેક્ટ કરી શકાય. તમે જો એની અંદર લિસ્ટ મૂકવાના હો ડેસિમલ નંબરનું, તમે લિસ્ટ ટાઈપ સિલેક્ટ કરી છે, આઉટસાઇડ એની પોઝિશન રહેશે. અને આ રીતે તમે હેડર ફોરની જે સ્ટાઇલ જે છે એ તૈયાર કરી એટલે તરત એનું અહીંયા આગળ જનરલ ઉપર ક્લિક કરો એટલે એના રૂલ્સ થઈ જાય અને ઓકે આપી દો. તો હેડર ફોર જે છે એ હવે તમે જ્યારે કોઈ પણ ફાઇલ બંધ કરીને ખોલશો અથવા તો આ ફાઇલને સેવ કરી દઈએ, ટેમ્પલેટને, ટેમ્પલેટ બનાવી દીધું, ટેમ્પલેટને સેવ કરી દીધું અને આ સેવ્ડ ટેમ્પલેટ છે એની અંદરથી ફાઇલ ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને સેવ્ડ ટેમ્પલેટમાંથી અહીંયાથી ક્રિએટ ઓપન કરવાનું કહેશે, જેની અંદરથી તમે ટેમ્પલેટ સિલેક્ટ કરશો. ટેમ્પલેટ યુઝિંગ કોમ્પોઝર સિલેક્ટ કર્યું અને ક્રિએટ કર્યું. હવે તમારી આ આખી સ્ટાઇલ, આખા સેટિંગવાળી સ્ટાઇલ તૈયાર થઈ ગઈ અથવા તો ટેમ્પલેટ ફાઇલની અંદર મળી ગઈ. હવે જેવું તમે અહીંયા બોડી લખવાની ચાલુ કરશો, અહીંયા ટેગ લખશો પેરેગ્રાફ 1 GIAITI પ્રાંતિજ, આવું લખાઈ ગયું. આમાં કોઈ ફોન્ટનું સેટિંગ કશું કરવાનું રહ્યું નહીં તમારે. તમે જેવું હેડર 1 સિલેક્ટ કરશો એ રીતે કોઈ સ્ટાઇલ નહીં આવે, એમાં હેડર 1 જે નોર્મલમાં લખાશે. પણ જેવું હેડર 4 સિલેક્ટ કરશો, હેડર 4 સિલેક્ટ કરશો તરત બોર્ડરવાળું આવી જશે અને ત્યાં લખાશે PU, આ સ્ટાઇલથી લખાશે 24,570. કુરિયરવાળી આ ફોન્ટ જે છે એ ફોન્ટ કયા છે? કુરિયરવાળા ફોન્ટ છે. તો આ રીતે તમે અહીંયા સ્ટાઇલ ક્રિએટ કરી શકો છો. ઇમેજ તમે બેકગ્રાઉન્ડમાં ઇમેજ મૂકી શકો, સ્ટાઇલ સિલેક્ટ કરી શકો, તો એને CSS કહેવાશે. અહીંયા જુઓ H4નો જે આ જે ઓબ્જેક્ટ છે એની પ્રોપર્ટી બધી અહીંયા તમને બતાવે છે, વેલ્યુની પ્રોપર્ટી બધી આખી બતાવે છે, કઈ રીતે તમે રાખ્યું છે એમાં. તો આ રીતે કેસ્કેડિંગ સ્ટાઇલ તમે બનાવી શકો છો કોમ્પોઝરની અંદર અને એ કેસ્કેડિંગ સ્ટાઇલને ટેમ્પલેટ તરીકે બનાવીને
પછી જ્યારે તમે નવો ડોક્યુમેન્ટ એ ટેમ્પલેટ પ્રકારનો ઓપન કરો તો એની અંદર તમે જે કંઈ પણ સ્ટાઇલ જે છે એ ડિફાઇન કરેલી હશે તે સ્ટાઇલ ઓટોમેટિક તમારા જે તે ઓબ્જેક્ટ ઉપર લાગુ પડશે અને કેસ્કેડિંગ સ્ટાઇલ જે છે તે કોમ્પોઝર દ્વારા બનાવી પણ શકાય છે અને કોમ્પોઝર દ્વારા એપ્લાય પણ કરી શકાય છે તો એ વાત મેં તમને અહીંયા આગળ કેવી રીતે કામ કરે છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો તો મિત્રો મને આશા છે કે કોમ્પોઝર દ્વારા તમે કેસ્કેડિંગ સ્ટાઇલ બનાવી શકશો અને કોમ્પોઝર દ્વારા સારી રીતે HTMLના ઉપયોગને અને વધારે સારી રીતે કરી શકશો જેમ જેમ કોમ્પોઝર સાથે તમે ફેમિલિયર થતા જશો તેમ તેમ તમને વધારે ઇઝી ને ઇઝી લાગતું જશે તો નવા વિષય સાથે ફરી આપણે નવા લેક્ચરમાં મળીશું ત્યાં સુધી રજા આપશો અસ્તુ.